ભાવનગરમાં ભાજપના નેતાઓએ પતિ પત્નીના ઝઘડામાં સમાધાનના નામે રૂપિયા કમાવવાનો નવો ધંધો શરૂ કર્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ભાવનગર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા બે બહેનો કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પતિ પત્નીના સમાધાન જેવા સામાન્ય કેસમાં 3 લાખ રૂપિયા જેવી માતબર રકમ માંગ્યાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મામલો પોલીસ સુધી પહોંચતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. ભાવનગરના પિયુષભાઈ ભુંભાણીના પત્ની રીસામણે હોવાથી તેને પરત લાવવા માનવ અધિકાર નિગમના સમિતિમાં ગયા, જ્યાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના આ બંને મહિલા કાર્યકર્તાને મળ્યા અને તેમણે કેસ પતાવવા માટે પહેલા 2 લાખ અને બાદમાં 3 લાખની માંગણી કરી. હાલ તેમની આ વાતચીતનો ઓડિયો વાયરલ થતાં મહિલા આગેવાનોની પૈસા પડાવવાના કરતૂતનો ભાંડો ફૂટ્યો છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. તમે પણ સાંભળો આ ઓડિયો ક્લિપ. પછી લોકો એમ કે છે તમે આટલા દીધા નહીં, આમ થયું તેમ થયું, તો એ પછી ત્યાં બે ની સાંભળીને પછી ઓલું થાય છે, તરફેણ તમારી લેવાય છે વધારે પડતી, બરોબર છે? તમારા પૈસા કઢવી દઈએ, બરોબર? તો મને એમ કીધું કે 3 લાખ થાય ટોટલ. હા, તો 3 થાય, તમે 1 લાખ રૂપિયા વધી ગયા, પૈસા પૂરેપૂરા આવશે ને? ત્યાં બેઠા પછી તમારી પાસે એવિડન્સ ક્યાં છે એની ઉપરથી થાય છે. તમારી પાસે એવિડન્સ હશે બધા પૂરેપૂરા, તો પૂરેપૂરા આવશે. હા, એવિડન્સ તો ક્યાં બધા, તો પૂરેપૂરા આવશે. તમારી પાસે એવિડન્સ હશે ને તમારા બધા ઓલા કહેશે કે હા બરોબર છે, તો નથી તમારે વકીલ રાખવાનો થતો, નથી તમારે આવવા જવાનો ખર્ચો તમારે દેવાનો થતો, બરોબર? અને અત્યારે એડવાન્સ તમારે પચાસ દેવાના થાય છે. આપને જણાવી દઈએ કે હજુ તાજેતરમાં જ બંને મહિલાઓને ભાજપના મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ તેઓ બ્રહ્મ ક્રાંતિ સંઘમાં પણ હોદ્દો ધરાવે છે. તો આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખે આ ફરિયાદ અંગે અનુશાસન ભંગની પ્રવૃત્તિને ગંભીરતાથી લઈ હોદ્દા પરથી બંને બહેનોને દૂર કરવાનો નિર્ણય લીધો છે અને નવા હોદ્દેદારો નિમાયા છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ના મહિલા મોરચાના બે ઉપપ્રમુખ બહેનો કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીની પાર્ટીનું અનુશાસન ભંગ થાય તે પ્રકારની ફરિયાદ અમને મળેલ હતી. ફરિયાદમાં તપાસ કરતા તથ્ય જણાયેલ અને પ્રદેશ સંગઠનના માર્ગદર્શન અનુસાર આ બંને બહેનોને કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીને તેમની અનુશાસન ભંગની પ્રવૃત્તિની પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લઈ આ બંને બહેનોને તેમના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી દૂર કરેલ છે. ભાવનગરથી નીતિન ગોયલનો અહેવાલ, ગુજરાત તક.